उलुक युयुस्तु श्रुतकर्मा सतानिक शकुनी सुतो सोम अने शिखंडी कृतवर्मा वच्चे द्वंद्व युद्ध अर्जुन द्वारा अनेक वीरोनो संहार तथा बन्ने बाजूनी सेनाओं घमसाण युद्ध। संजय कहू, राजन एक बाजू तमारो पुत्र युयुत्सु कौरवनी भारे सेना ने खदेड़ी रह्यो हतो। आ जोईने उलुक बहु स्फूर्तिथी तेनी सामे आव्यो। तेणे क्रोधे भराईने एक प्रसुरपुरथी युयुत्सुनु धनुष कापी नाख्यु अने कर्णीबाणथी तेने पण घायल करी दीधो। युयुत्सुए तरत ज बीजू धनुष लीधु अने आठ बाणोथी उलुक पर तथा त्रणथी तेना सारथी पर प्रहार करीने पछी तेने अनेक बाणथी विंधी नाख्यो। आना जवाबमां उलुके युयुत्सुने 20 बाणथी घायल करीने तेनी ध्वजा कापी नाखी। एक बलथी तेना सारथीनुं मस्तक कापी नाख्यु। चारे घोड़ाओने धराशय करी दीधा अने 5 बाणोथी तेने पण विंधी नाख्यो। महाबली उलुकना प्रहारथी युयुत्सु बहु घायल थई गयो अने ते एकबीजा पर रथ पर चढ़ीने तरत ज त्यांथी भागी गयो। आ प्रमाणे युयुत्सुने परास्त करीने उलुक झड़पथी पांचाल अने श्रृंग वीरो तरफ चाल्यो गयो। बीजी बाजू तमारा पुत्र सुतकर्माने सतानिकना रथ सारथी अने घोड़ाओनो नाश करी नाख्यो। त्यारे महारथी सतानिके क्रोधित થઈને તે અશ્વહીન રથમાંથી તમારા પુત્ર પર એક ગદા ફેંકી તેના રથ સારથી અને ઘોડાને ભસ્મ કરીને પૃથ્વી પર જઈને પડી ગઈ। આ પ્રમાણે આ બંને વીરો રથહીન થઈને એકબીજાની તરફ જોતા રહીને રણભૂમિમાંથી ખસી ગયા। આ જ પ્રમાણે શકુનીએ અત્યંત અણીદાર બાણોથી સુત સોમને ઘાયલ કરી દીધો, પરંતુ તેનાથી તે લકીરે વિચલિત ન થયો। તેણે પોતાના પિતાના પરમ શત્રુને સામે જોઈને તેણે હજારો બાણોથી આચ્છાદિત કરી દીધો, પરંતુ શકુનીએ બીજા બાણ છોડીને તેના બધા જ બાણ કાપી નાખ્યા। ત્યાર પછી તેણે સુત સોમના સારથી ધજા અને ઘોડાઓને પણ કચ્છર કારણ વાળી દીધો। ત્યારે સુત સોમ પોતાનું શ્રેષ્ઠ ધનુષ્ય લઈને રથમાંથી કૂદીને પૃથ્વી પર ઊભો રહી ગયો અને બાણોની વર્ષા કરીને તમારા સાળા એટલે કે શકુનીના રથને આચ્છાદિત કરવા લાગ્યો, પરંતુ શકુનીએ પોતાના બાણો દ્વારા તે બધા જ બાણોને નષ્ટ કરી દીધા। પછી અનેક તીક્ષ્ણ તીરોથી તેણે સુત સોમના ધનુષ્યના તર્કસોને પણ કાપી નાખ્યા। હવે સુત સોમ એક તલવાર લઈને ભ્રાંત ઉદ્ભ્રાંત અવિંદ અલુપ્ત લુપ્ત સુત સંપાત અને સુમ સમુદ્રીર્ણ વગેરે 14 ગતિઓને તેણે બધી જ બાજુ ઘૂમવા લાગ્યો 14 ગતિઓથી તેણે બધી જ બાજુ ઘુમાવવા લાગ્યો। તે સમયે તેના પર જે બાણ છોડવામાં આવતું હતું તેને તે તલવારથી કાપી નાખતો હતો। આથી શકુનીએ અત્યંત ક્રોધિત થઈને તેના ઉપર સર્પો જેવા વિષયુક્ત બાણોની વર્ષા કરી, પરંતુ સુતસોમે પોતાના શસ્ત્ર કૌશલ અને પરાક્રમથી તે બધાને કાપી નાખ્યા। એ જ સમયે શકુનીએ એક તીક્ષ્ણ બાણથી તેની તલવારના બે ટુકડા કરી નાખ્યા। સુતસોમે પોતાના હાથમાં રહેલા તલવારના અડધા ભાગનો જોરથી શકુની ઉપર પ્રહાર કર્યો, તેના ધનુષ્ય અને ધનુષ્યની દોરીને કાપીને પૃથ્વી પર જઈને પડ્યો। ત્યારબાદ તે સ્ફૂર્તિથી શ્રુતકીર્તિના રથ પર ચડી ગયો તથા શકુની પણ એકબીજા ભયાનક ધનુષ્ય લઈને અનેક શત્રુઓનો સંહાર કરતો રહીને બીજા સ્થાને જઈને જ પાંડવોની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યો। બીજી બાજુ શિખંડી કૃતવર્મા સાથે લડતો રહેતો, તેને તેની હાંસળીના 5 તીક્ષ્ણ બાણ માર્યા। આથી મહારથી કૃતવર્માએ ક્રોધ કરીને તેના પર 60 બાણ છોડ્યા અને પછી હસતા હસતા એક બાણ દ્વારા તેનું ધનુષ્ય કાપી નાખ્યું। મહાબળી શિખંડીએ તરત જ બીજું ધનુષ્ય લઈ લીધું અને તેનાથી કૃતવર્મા પર તીક્ષ્ણ 90 બાણ છોડ્યા, તેના કવચને ટકરાઈને નીચે પડી ગયા। ત્યારે તેણે એક તીક્ષ્ણ બાણથી કૃતવર્માનું ધનુષ્ય કાપી નાખ્યું અને તેની છાતી અને ભુજાઓ પર 80 બાણ માર્યા। આથી તેના આખા શરીરમાંથી લોહી વહેવા લાગ્યું। હવે કૃતવર્માએ બીજું ધનુષ્ય લીધું અને અનેક તીક્ષ્ણ બાણોથી શિખંડીના ખભા પર પ્રહાર કર્યો। આ પ્રમાણે તે બંને વીરો એકબીજાને ઘાયલ કરીને લોહીલુહાણ થઈ રહ્યા હતા તથા બંને એકબીજાના પ્રાણોના ગ્રાહક હતા। એ જ સમયે કૃતવર્માએ શિખંડીનો અંત આણવા માટે એક ભયંકર બાણ છોડ્યો, તેના પ્રહારથી તે તરત મૂર્છિત થઈ ગયો અને વિહળ થઈને પોતાના રથનો ધજા દંડ પકડીને બેસી ગયો। આ જોઈને તેનો સારથી અને એને તરત જ રણભૂમિથી હટાવી લઈ ગયો। આનાથી પાંડવ સેનાના પગ ઉખડી ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા। મહારાજ, આ સમયે અર્જુન તમારી સેનાનો સંહાર કરી રહ્યા હતા, તમારા તરફથી ત્રિગર્ત શિબી કૌરવ સાલ્વ સસમ તક અને નારાયણી સેનાના વીરો તેમની સાથે ટક્કર લઈ રહ્યા હતા। સત્યસેન ચંદ્રદેવ મિત્રદેવ શ્રુતંજય શ્રુતિ ચિત્રસેન મિત્રવર્મા અને ભાઈઓથી ઘેરાયેલો ત્રિગર્ત રાજ આ બધા જ વીરો રણભૂમિમાં
અર્જુન પર જાત જાતના બાણોની વર્ષા કરી રહ્યા હતા. યોદ્ધાઓ અર્જુન સાથે ટક્કર લઈને સેંકડો હજારોની સંખ્યામાં મરી પીટતા હતા. એ જ સમયે તેમના પર સત્યસેને ત્રણ, મિત્રદેવે 63, ચંદ્રદેવે 7, મિત્રવર્માએ 73, સોશ્રુતિએ 7, શત્રુંજયે 20 અને સુશર્માએ 9 બાણ છોડ્યા. આ પ્રમાણે રણભૂમિમાં અનેક યોદ્ધાઓના બાણોથી વિંધીને અર્જુને તેના જવાબમાં બધા જ રાજાઓને ઘાયલ કરી દીધા. તેને 7 બાણોથી સોશ્રુતિને 3થી, સત્યસેનને 20થી, શત્રુંજયને 8થી, ચંદ્રદેવને 100થી, મિત્રદેવને 3થી, શ્રુતસેનને 9થી, મિત્રવર્માને અને 8થી સુશર્માને વિંધીને અનેક તીક્ષ્ણ બાણોથી શત્રુંજયને મારી નાખ્યો. સોશ્રુતિનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યાર પછી તરત જ ચંદ્રસેનને પોતાના બાણોથી યમરાજને ઘેર મોકલી દીધો અને પછી 5-5 બાણોથી બીજા મહારથીઓને આગળ વધતા અટકાવી દીધા. એ જ સમયે સત્યસેને ક્રોધિત થઈને શ્રીકૃષ્ણ પર એક વિશાળ તોમર ફેંક્યું અને બહુ ભીષણ ગર્જના કરી. આ તોમર તેમના જમણા હાથે ઈજા પહોંચાડીને જમીન પર પડી ગયું. આ પ્રમાણે શ્રીકૃષ્ણને ઘાયલ થયેલા જોઈને મહારથી અર્જુને પોતાના દણીદાર બાણોથી સત્યસેનની ગતિ રોકીને તે પછી તેનું કુંડળો સહિતનું વિશાળ મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ત્યાર પછી તેણે પોતાના તીક્ષ્ણ બાણોથી મિત્રવર્મા પર આક્રમણ કર્યું તથા તે એક તીક્ષ્ણ વત્સ દંતથી તેના સારથી પર પ્રહાર કર્યો. પછી મહાબળી અર્જુને સેંકડો બાણોથી સંસપ્તકો પર પ્રહાર કર્યો અને તેમનાથી સેંકડો હજારો વીરોને ધરાશય કરી દીધા. તેમણે એક સ્થૂળ પરથી ચિત્રસેનનું માથું છેદી નાખ્યું અને સુશર્માની આંસળી પર પ્રહાર કર્યો. આથી બધા જ સંસપ્તક વીરો તેમને ચારે બાજુથી ઘેરીની સાત જાત જાતના શસ્ત્રોથી પીડિત કરવા લાગ્યા. હવે મહારથી અર્જુને એન્દ્રાસ્ત્ર પ્રગટ કર્યું. તેનાથી હજારો બાણ નીકળવા લાગ્યા. તેના પ્રહારથી અનેક રાજકુમારો, ક્ષત્રિય વીરો અને હાથી ઘોડા જમીન પર ઢળી પડ્યા. આ પ્રમાણે જ્યારે ધનુર્ધર ધનંજય સંસપ્તકોનો સંહાર કરવા લાગ્યા ત્યારે તેમના પગ ઉખડી ગયા. તેમનાથી મોટાભાગના વીરો પીઠ દેખાડીને રણભૂમિમાંથી ભાગી ગયા. આ પ્રમાણે વીરશ્રેષ્ઠ અર્જુને તેમને રણભૂમિમાંથી પરાસ્ત કરી દીધા. રાજન બીજી બાજુ મહારાજ યુધિષ્ઠિર બાણવૃષ્ટિ કરી રહ્યા હતા. તેમનો સામનો સ્વયં રાજા દુર્યોધને કર્યો. ધર્મરાજે જોતા જ તેને બાણોથી વિંધી નાખ્યો. આના જવાબમાં દુર્યોધને 9 બાણથી યુધિષ્ઠિર પર અને 1 બલથી તેના સારથી પર પ્રહાર કર્યો. ત્યારે યુધિષ્ઠિરે દુર્યોધનને 13 બાણ માર્યા. તેમનામાંથી 4 બાણોથી તેના 4 ઘોડાઓને મારીને 5માંથી તેના સારથીનું મસ્તક છેદી નાખ્યું. 6ઠા બાણથી તેના રથની ધજા કાપી નાખી. 7માંથી તેના ધનુષના ટુકડા કરી નાખ્યા. 8માંથી તેની તલવાર કાપીને પૃથ્વી પર પાડી દીધી અને બાકીના 5 બાણોથી દુર્યોધનને ઘાયલ કરી નાખ્યો. હવે દુર્યોધન તે રથ અશ્વહીન રથમાંથી કૂદી પડ્યો. દુર્યોધનને આ રીતે સંકટમાં પડેલો જોઈને કર્ણ, અશ્વસ્થામાં અને કૃપાચાર્ય વગેરે યોદ્ધાઓ તેની રક્ષા માટે દોડી આવ્યા. તે જ સમયે બધા જ પાંડવો પણ મહારાજ યુધિષ્ઠિરને ઘેરીને રણભૂમિમાં આગળ વધવા લાગ્યા. બસ સમય બંને બાજુથી ભારે યુદ્ધ શરૂ થયું. બંને પક્ષના વિરોધ વીર ધર્મ અનુસાર એકબીજા પર પ્રહારો કરતા હતા. જે કોઈ પીઠ દેખાડતો તેના પર પ્રહાર કરતા ન હતા. રાજન આ પ્રમાણે યોદ્ધાઓમાં ભારે મુક્કાબાજી અને બથમબથાની લડાઈ થઈ. તેઓ એકબીજા પર કેસ પકડીને ખેંચવા લાગ્યા. યુદ્ધનું જોર ત્યાં સુધી વધ્યું કે યોદ્ધાઓમાં પોતાના કે પરાયાનું જ્ઞાન પણ લુપ્ત થઈ ગયું. આ પ્રમાણે જ્યારે ઘમસાણ યુદ્ધ થવા લાગ્યું ત્યારે યોદ્ધાઓ જાત જાતના શસ્ત્રોથી એકબીજાના પ્રાણ લેવા લાગ્યા. રણભૂમિમાં સેંકડો હજારો કબંદ એટલે કે માથા અને હાથ વિનાના ધડ ઊભા થઈ ગયા. તેમના શસ્ત્રોને કવચ લોહીથી લથબથ થઈ ગયા હતા. આ સમયે જો કે યોદ્ધાઓમાં પોતપોતાના કે પરાયાનું જ્ઞાન પણ રહ્યું ન હતું, છતાં તેઓ યુદ્ધને પોતાનું કર્તવ્ય સમજીને વિજયની લાલસાથી બરાબર ઝઝૂમી રહ્યા હતા. તેમની સામે પોતાનું જ કે પરાયું જે કાંઈ આવતું તેનો સફાયો કરી નાખતા હતા. રણભૂમિ બંને તરફના વીર યોદ્ધાઓનો ખળભળી ઉઠી હતી. ત્યાં અનેક તૂટી ગયેલા રથ, મરાઈ ગયેલા હાથી ઘોડા અને યોદ્ધાઓના શરીરના અવશેષોથી અત્યંત ભયંકર લાગતી હતી. ત્યાં ક્ષણમાં લોહીની વધી નદી વહેવા લાગતી હતી. કર્ણ પાંચાલોનો, અર્જુન ત્રિગર્તોનો તથા ભીમસેન કૌરવો અને ગજારૂઢ સેનાનો સંહાર કરી રહ્યા હતા. આ પ્રમાણે ત્રીજા પહોર સુધી આ કૌરવો અને પાંડવોની સેનાનો ભીષણ સંહાર ચાલતો રહ્યો.